ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પહેલા માતા બનાવવાનું વિચાર્યું હશે. કહેવાય છે કે વાત્સલ્ય મૂર્તિ એટલે માં, એના જેવી વ્યક્તિ આ જગતમાં ક્યાંય મળે એમ નથી. બાળકનો જન્મ આપનાર અને તેનું લાલન પાલન કરી બાળકના જીવનનું ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય? માં તેમાં બીજા બધા વગડાના વા. આ કહેવતને સાર્થક કરતો એક કિસ્સો બનાસકાંઠાના દિયોદરમાં સામે આવ્યો છે, જેમાં દિયોદર તાલુકાના વખા ગામેથી તારીખ 7 માર્ચના રોજ વખા ગામે ખેત મજૂરનો દીકરો ઘરેથી કહ્યા વગર નીકળી ગયો હતો, જેમાં મોડી રાત સુધી દીકરો પરત ન ફરતા ગુમ દીકરાના પિતા પ્રતાપભાઈ ઠાકોરે દિયોદર પોલીસ મથક ખાતે ગુમસુદાની ફરિયાદ આપી હતી, જેમાં દીકરો પરત ઘરે આવે તે માટે તેની માતા સવિતાબેન પોલીસની મદદની સાથે વખા ગામે બિરાજમાન હનુમાન દાદાની પ્રાર્થના કરી હતી અને શ્રદ્ધા રાખી હતી, જેમાં માતાની શ્રદ્ધા આખરે રંગ લાવી હતી. અને ગુમ થયેલ જગદીશ પ્રતાપજી ઠાકોર ઘરે પરત ફરતા એક માતાની આંખમાં હરખના આંસુ આવી રહ્યા હતા અને લાડકવાયા દીકરાને ઘરે લગાવી પહેલા પોલીસ તંત્રનો આભાર સાથે ઘરેથી 2 કિલોમીટરના અંતરના રડતા રડતા હનુમાન દાદાની બાધા પૂરી કરી હતી. આજના વર્તમાન સમયે દીકરા પોતાની માતાને તરછોડી દેવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે અને આપણે અવારનવાર એવા જીવંત ઉદાહરણ જોઈએ છીએ. દીકરાઓ દ્વારા વૃદ્ધ માતા પિતાને તરછોડી દેવામાં આવતા હોય છે, પરંતુ માતા ગમે તેવી ભીડમાં હોય કે ગમે તેવી વિપદ પરિસ્થિતિમાં હોય, છતાં મસમોટી યાતનાઓ ભોગવીને પણ પોતાના સંતાનોની દેખરેખ કરતી હોય છે અને પોતાના સંતાનોના સુખ અને સુરક્ષા માટે પથ્થર એટલા દેવ કરી બાધા આખડીઓ રાખતી હોય છે, જેમાં એક માતાએ પોતાના દીકરા માટે આ આખડી બાધા એક તે માનો પ્રેમ પણ આ દ્રશ્યોને સલામ કરી દે છે. દીકરાનું કહેવું છે કે જૂનાગઢ ગયો હતો અને મારી મોટી ભૂલ કે મેં જતા પહેલા કોઈને કહ્યું ન હતું, પરંતુ મારી માતાનો પ્રેમ હવે હું કદી નહીં ભૂલું.